ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા સહિત શહેરના માર્ગ બિસ્માર હાલતમાં થતા રોડ રસ્તાના સમારકામ તેમજ ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને લઈને સ્વચ્છતાની માંગ કરતું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 2-3 દિવસ અગાઉ મેઘરાજાએ કહેર વરસાવ્યું હતું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે વરસાદે 2-3 દિવસથી વિરામ લીધો છે. જો કે વરસાદના આગમનની સાથે જ શહેરના મુખ્ય માર્ગો ખાડામાં ફેરવાતા તેમજ રસ્તાઓ બિસ્માર હાલતમાં થતા આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રસ્તાના સમારકામ અંગેની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા તેમજ શહેર તેમજ ભરૂચથી દહેજ સુધીના તેમજ ભરૂચ જિલ્લાના ડાંબરના તેમજ અન્ય વિસ્તારોના માર્ગો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા વારંવાર રસ્તાનું સમારકામ થયું હોવા છતાં આ સમારકામ માત્ર કાગળ પૂરતું જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને તમામ માર્ગો પર ઊંડા ખાડા પડી ગયા છે. એટલું જ નહીં પરંતુ રસ્તા પરના ખાડાઓ બિસ્માર હાલતમાં હોય જેને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે જાગી અને કાયમી ધોરણે સમારકામ કરીને જનહિતનું કાર્ય કરવા અંગેની માંગ સાથે વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે ઠેર ઠેર જંબાબાકાર થઈ જતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આ પ્રશ્નના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને લાખો રૂપિયાના ઘર વખરીનું નુકસાન થયું હોવાનું પણ જણાવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેમજ ગરીબોના ઝૂંપડા પડી ગયા છે ત્યારે તંત્ર તરફથી રાહત મળે તેવી કામગીરી કરવા માટેની પણ માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને તેઓ થકી વહીવટી તંત્રને અપીલ કરી હતી કે લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય અને બીમારી અને રોગચાળો ના ફેલાય તે માટે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો બનાવી ગામો અને શહેરમાં મોકલી જરૂર જણાય ત્યાં વિવિધ જગ્યાએ ગંદકીના કારણે રોગચાળો ના ફેલાય તે માટે દવાઓનો છંટકાવ કરવા અને જે ગામો અને શહેરોમાં જ્યાં વધુ પાણી ભરાય છે ત્યાં અસરગ્રસ્ત લોકોને કેશ ડોલનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાતા હાલ તો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ રસ્તા તેમજ આરોગ્ય વિભાગ સહિતની વિવિધ માંગો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરૂચ જિલ્લાની જનતાને વ્યથા અને સમસ્યાને વાચા આપવાના રસ્તાના કામો તાત્કાલિક ધોરણે શરૂ થાય તેના કારણે ભરૂચ જિલ્લાના મહત્વના નગરો ગ્રામ્ય વિસ્તારોની સમસ્યામાંથી હળવાશ થાય તેમ છે. આ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને વિનંતી કરવામાં આવી છે કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે અંગેની માહિતી અને ચોક્કસ સમય આપવામાં આવે તો ભરૂચ જિલ્લાની પ્રજામાં બિસ્માર રસ્તાને પગલે ફેલાયેલ વિવિધ ભયની લાગણી દૂર થાય તેવી તંત્ર પાસેથી પ્રજાને ખાતરી આપવાની માંગ પણ કરી છે. ત્યારે હાલ તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ તમામ સમસ્યાઓ અંગેની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિવિધ મુદ્દાઓને લઈને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. તેના સંદર્ભે આજે આપણા પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજજીનું આજે અવસાન થયેલું છે ત્યારે એમના માટે 2 મિનિટનું મૌન પાડી જિલ્લા કોંગ્રેસ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલી છે. તેની સાથે સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરને 3 મુદ્દા ઉપર આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. સૌ પહેલો મુદ્દો એ હતો કે જે રીતે ભરૂચ શહેરથી લઈ ભરૂચ જિલ્લાના તમામ ડામર રોડો ભરૂચથી લઈને દહેર સુધીના જે ડામર રોડોની આજે જે પરિસ્થિતિ છે તે તમે બધા પણ વાકેફ છો અને પ્રજા પણ જોઈ રહેલી છે કે કેટલા ખરાબ રસ્તાઓ છે એના અનુસંધાનમાં. બીજી રીતે કે સમગ્ર જિલ્લાની અંદર જે રીતે વરસાદ પડી રહેલો છે, સમગ્ર જિલ્લાના ગામોથી લઈ શહેરોમાંથી જે પાણી ભરાયેલા છે, જે લોકો અસરગ્રસ્તોને માટેના કેશડોલ માટેની માંગણી કરેલી હતી કે એમને તાત્કાલિક અસરથી કેશડોલ ચૂકવાય, અને આરોગ્યની ટીમ ગામ અને શહેર નગરોમાં જઈને જ્યાં ગંદકી છે, જ્યાં રોગચાળો ફાતી નીકળે એવી પરિસ્થિતિ છે ત્યાં તાત્કાલિક અસરથી આરોગ્યની ટીમ બનાવી અને દવાનો છંટકાવ કરે. આ 3 બાબતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. તેના સંદર્ભમાં કલેક્ટરશ્રી ભરૂચ તરફથી બાહ્યધરી આપવામાં આવેલી છે કે તમામ નગરના અને જિલ્લાના અને ભરૂચથી દહેર તરફ જતા રસ્તાઓ 7 અંદર એને પૂરવામાં આવશે એવી બાહ્યધરી પણ આપેલી છે. તેની સાથે સાથે કેશડોલ પણ 2 અંદર ચૂકવવામાં આવશે અને આરોગ્યની ટીમ પણ દવાનો છંટકાવ માટે લાગી જશે એ કલેક્ટરશ્રી તરફથી આજે બાહ્યધરી આપવામાં આવેલ છે.